हेलो विद्यार्थी मित्रों, आपने लास्ट लेक्चर ની અંદર સેના વિશે અભ્યાસ કર્યો હતો? તો મોનેરા સૃષ્ટિ માં આપણે મોનેરા સૃષ્ટિ છે અધૂરી રહી ગઈ છે, તો મોનેરા સૃષ્ટિ માં આપણે શું અભ્યાસ કર્યો હતો કે મોનેરા સૃષ્ટિ ની અંદર કયા કયા પ્રકારના જે પ્રાણીઓ છે એટલે કે એકકોષીય બેક્ટેરિયા છે આવે છે, અને બેક્ટેરિયાનો શેપ કેવો હોય છે, અને એ આદિકોષ કેન્દ્રી છે કે શુકોષ કેન્દ્રી છે, એનો કોષ પ્રકાર કેવો છે, આ બધા વિશે આપણે અભ્યાસ કર્યો. અને લાસ્ટમાં આપણે જોયું હતું કે પ્રકારો એટલે કે બેક્ટેરિયાના શેપના આધારે એટલા આકારના આધારે કેવા પ્રકારો પડે છે. હવે આપણે જોઈએ બેક્ટેરિયાની કશા. કશા કોને કહીએ છીએ? ખાસ યાદ રાખજો, આ જે બેક્ટેરિયા છે અને કશા કહેવાય, શું કહેવાય? જે આ કશા છે એને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ ફ્લેજેલા. અને આ શેની બનેલી હોય છે? ફ્લેજેલિન પ્રોટીનની બનેલી હોય છે. વન માર્ક્સ એમસીક્યુ ની અંદર પૂછાઈ શકે કે જે ફ્લેજેલા એટલે કે જે કશા છે એ શેની બનેલી હોય છે, તો ફ્લેજેલિન પ્રોટીનની બનેલી હોય છે. તે હલનચલન કરવા માટે એટલે બેક્ટેરિયાને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે, હલનચલન પ્રચલન કરવા માટે આ જરૂરી છે. તો આજે આપણે થોડા કશાના પ્રકારો જોઈ લઈએ. કશાના આધારે બેક્ટેરિયાના પહેલું હું લઉં છું એમ્ફીટ્રેટસ. શું કહેવાય? એમ્ફીટ્રેટસ. એમ્ફીટ્રેટસ નો મતલબ શું થાય કે એની અંદર કશાઓ જોવા મળશે ને, કશા શું હશે? ગેરહાજર હશે. આ લઈ લો બેક્ટેરિયા, અને અહીંયા શું લખીશ? કશા છે એ ગેરહાજર છે, એની ઉપર કશાઓ જોવા મળશે નહીં. ત્યારબાદ આપણે વાત કરીએ લોફોટ્રેક્ટસ. કોને કહીએ છીએ આપણે લોફોટ્રેકસ? તો લોફોટ્રેકસ એટલે કે એક બાજુ કશાઓનો ગુચ્છ હશે. બેક્ટેરિયાની એક બાજુ કશાનો ગુચ્છ જોવા મળશે. હવે જે અહીંયા બેક્ટેરિયા જે હલનચલન કરે છે કેવી રીતે કરશે? તો કશા છે એ બધી એક સાઈડ ભેગી થશે, છૂટી પડશે, ભેગી થશે, છૂટી પડશે, એના લીધે બેક્ટેરિયા છે એ મૂવમેન્ટ આપે છે. ત્યારબાદ આપણે વાત કરીએ મોનોટ્રાઇકસ. મોનોટ્રાઇકસ એટલે એક જ બાજુ કશા. શું જોવા મળે છે? બેક્ટેરિયાની એક જ બાજુએ કશા. અહીંયા કશાનો ગુચ્છ છે, અહીંયા શું છે? એક જ બાજુએ કશા. હવે આપણે વાત કરશું સેફાલોટ્રેકસ. સેફાલોટ્રાઇકસ એટલે શું? કે બે બાજુ ગુચ્છ જોવા મળશે.
ત્યારબાદ આપણે વાત કરીએ પેરી ટ્રાઇગર્સ. બેક્ટેરિયાની બધી બાજુએ કશાઓ જોવા મળે. ઓકે, તો અહીંયા આપણે પાંચ પ્રકાર જોયા. પાંચ પ્રકારની અંદર આપણે જો વાત કરીએ તો એમ્ફીટ્રાઇકસ એટલે શું કે કશા છે એ ગેરહાજર છે. લોફોટ્રાઇકસ એક જ બાજુ એ કશાનો ગુચ્છ જોવા મળે છે. મોનોટ્રાઇકસ એટલે કે એક જ બાજુ કશા હોય છે. સેફાલોટ્રાઇકસનો મતલબ થાય છે બંને બાજુ આપણને ગુચ્છ જોવા મળશે. અહીંયા જો એવી રીતે વાત કરી છે. પેરીટ્રાઇકસ એટલે શું કે બેક્ટેરિયાની બધી બાજુએ આપણને કશા જોવા મળે છે. હજી એક રહી ગયું એમ્ફીટ્રાઇકસ. અભિરંજક દ્રવ્યથી રંગીએ છીએ અને એના આધારે આપણને બેક્ટેરિયા છે એના અલગ અલગ કલર દેખાય છે. તો હવે એવા સ્ટેનિંગની આપણે વાત કરીએ. સ્ટેનિંગ ને કહેવાય છે ગ્રામ સ્ટેનિંગ. શું કહેવાય છે? ગ્રામ સ્ટેનિંગ એટલે કે ગ્રામ સ્ટેન. સ્ટેન નો મતલબ થાય અભિરંજક. આપણે કોઈ કાપડ હોય છે એને આપણે બ્લેક કલર આપીએ છીએ તો આપણે એને સ્ટેન કરીએ છીએ, તમે એમ કહી શકો. તો આપણે અહીંયા વાત કરીએ છીએ ગ્રામ સ્ટેનિંગ. આ જે ગ્રામ સ્ટેનિંગ છે એની શોધ કરનાર જે વૈજ્ઞાનિક છે હતા એ છે ક્રિસ્ટન ગ્રામ. એમણે પોતાના નામ ઉપર જ સ્ટેનિંગનું નામ રાખ્યું છે. ત્યારબાદ હવે વાત કરીએ કે ગ્રામ સ્ટેનિંગ શું છે. તો ગ્રામ સ્ટેનિંગ એક પ્રોસિજર છે. આખી એની એક પ્રોસિજર આવે છે અને એનાથી આપણે બેક્ટેરિયા જે છે એને આપણે અભિરંજિત કરી શકીએ છીએ. તો આપણે જ્યારે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરીએ અને ત્યારે જ્યારે આપણે બેક્ટેરિયા જોતા હશું તો આપણે ડાયરેક્ટ બેક્ટેરિયા મૂકશું સ્લાઇડ ઉપર તો આપણને બેક્ટેરિયા છે પ્રોપર નહીં દેખાય. તો એને માટે શું કરવું પડે? તો એના માટે આપણે બેક્ટેરિયાને કોઈ કલર આપવો પડે. તો કલર કોને મળે છે? બેક્ટેરિયાને મળે છે, કોષ દિવાલને મળે છે, કોષરસ પટેલને મળે છે, એ પણ ક્વેશ્ચન છે. તો આપણે એને કલર કેવી રીતે આપવો એ પણ એક ક્વેશ્ચન છે. તો એની માટેની એક પ્રોસિજર એમણે બનાવી કે જેનાથી ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા વચ્ચેનો ડિફરન્સ આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ. હવે અહીંયા હું ખાલી એક ડિફરન્સ લખું છું ગ્રામ સ્ટેનિંગમાં. જો ગ્રામ પોઝિટિવ હોય બેક્ટેરિયા અને જો ગ્રામ નેગેટિવ હોય, ઓકે, જો ગ્રામ પોઝિટિવ હશે તો એનું જે પેપ્ટિડોગ્લાયકન લેયર છે કેવું હશે? વધારે એટલે કે જાડું હશે. અહીંયા ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા હશે એટલે પેપ્ટિડો ગ્લાયકન જે લેયર છે કેવું હશે? પાતળું હશે. અહીંયા લિપિડનું કન્ટેન્ટ ઓછું હશે જ્યારે અહીંયા લિપિડનું કન્ટેન્ટ આપણને વધારે જોવા મળશે. એટલે જો હું એના કોષરસ પટેલની જો વાત કરું પ્લાઝ્મા મેમ્બ્રેનની તો હું અહીંયા એમ કહી શકું
આવા સાઈન સ્તર હોય છે કેટલા સાઈન સ્તર આ તમે આગળ કોષ રચના વાળા ચેપ્ટર ની અંદર આના વિશે આપણે ડીપ માં અભ્યાસ કરશું આ જાડુ સ્તર છે હવે અહીંયા વાત કરીશું તો અહીંયા 3 થી 4 જેટલા સ્તર તમને જોવા મળે છે હવે આપણે જોઈ લઈએ ગ્રામ સ્કેનિંગની પ્રોસીજર પછી પાછા આ ફિગરની અંદર આવીએ તો ગ્રામ સ્કેનિંગમાં પહેલા શું કરવામાં આવે છે અગાર અગાર તમને ખ્યાલ હોય તો એક પેટ્રી ડીશ લેવાની એક પ્લાસ્ટિક જેવી ડીશ આવે પ્લાસ્ટિકની પણ હોઈ શકે અને કાચની પણ હોઈ શકે તો હું શું લઈશ અહીંયા એક પેટ્રી ડીશ રાઈટ આ પેટ્રી ડીશની અંદર હું બેક્ટેરિયા છે જે મારે જોઈએ છે એવા બેક્ટેરિયા ઇકોલાઈ લઈએ આપણે નોર્મલી જે કોમર્શિયલી લેવલ ઉપર જો આપણે ગ્રો કરાવતા હોય પ્રેક્ટિકલ માટે લેબ પ્રેક્ટિકલ માટે તો આપણે મોસ્ટ પ્રોબેબલ ઇકોલાઈ લઈએ છીએ તો ઇકોલાઈ છે સ્ટ્રેપ્ટોકોકસ છે આ બધા બેક્ટેરિયા આપણે લઈએ છીએ તો હું અહીંયા ઇકોલાઈની કોલોની છે એ ગ્રો કરાવીશ એટલે એક કોલોનીને મૂકીને હું એને ગ્રો કરવા મૂકી દઈશ હવે આને હું ક્યાં મૂકીશ ઇન્ક્યુબેટરની અંદર ઇન્ક્યુબેટર એટલે શું કે ટેમ્પરેચર પ્રોવાઈડ કરે છે બેક્ટેરિયાને ગ્રો થવા માટેનું ઇન્ક્યુબેટરમાં ગ્રો કરીશ 24 કલાક પછી હું જોઈશ તો અમુક બેક્ટેરિયા છે એ ત્યાં ગ્રો થવા લાગ્યા છે પેટ્રી ડીશની અંદરથી ત્યાંથી હું એક વાયરનું એટલે કે એક નાનો એવો લૂપ આવે છે વાયરનો નિક્રોમ વાયરનો એ લૂપમાંથી હું બેક્ટેરિયાને ક્યાં મૂકીશ સ્લાઇડ ઉપર મૂકીશ હવે જે આની અંદર જે કન્ટેન્ટ હોય છે શેનું હોય છે અગાર અગારનું ખાસ યાદ રાખજો અને અગાર પ્લેટ પણ કહીએ છીએ તો અગાર અગારની અંદર શું હોય તો બેક્ટેરિયાને પોષણ મળી શકે તેવા આપણે પદાર્થો આપણે એડ કરીએ છીએ પેપ્ટાઇડ છે પછી અમુક જે મીટ કન્ટેન્ટ છે આપણે એડ કરીએ છીએ જેના લીધે બેક્ટેરિયાને છે પોષણ મળી શકે સ્લાઇડ ઉપર હું અહીંયા શું મૂકીશ બેક્ટેરિયાને તો હવે આ બેક્ટેરિયાને મૂક્યા પછી હું આને શું કરીશ હીટ ફિક્સ કરીશ ઓકે હીટ ફિક્સ કર્યા પછી બેક્ટેરિયા ત્યાં ત્યાં હીટ ફિક્સ કરીએ છીએ શું કામ બેક્ટેરિયા ત્યાં ને ત્યાં એની એ જ પોઝિશનની અંદર રહે એટલા માટે હવે હીટ ફિક્સ કર્યા બાદ હું એની ઉપર ક્રિસ્ટલ વાયોલેટ એડ કરીશ શું એડ કરીશ ક્રિસ્ટલ વાયોલેટ કેટલા મિનિટ માટે એક મિનિટ હવે સાંભળજો પહેલું મારી પહેલી ડાય છે ક્રિસ્ટલ વાયોલેટ મેઇન ડાય છે અહીંયાની ગ્રામ સ્કેનિંગની ક્રિસ્ટલ વાયોલેટ જાડું સ્તર છે એટલા માટે અહીંયા ને અહીંયા રહી જશે રાઈટ અહીંયા સુધી પહોંચી જ નહીં શકે આનું સ્તર પાતળું છે તો શું થશે પાસ આઉટ થઈ જશે વધારે રહી નહીં શકે વોશ થઈ જશે ત્યારબાદ આપણે એડ કરીએ છીએ આયોડીન આયોડીનને એઝ અ મોર્ડન્ટ કહેવાય શું કહેવાય મોર્ડન્ટનો મતલબ શું થાય હું એડ કરું છું ક્રિસ્ટલ વાયોલેટ એડ કરું છું તો ભાઈ ક્રિસ્ટલ વાયોલેટ ત્યાં ને ત્યાં ટકી રહે પાકો કલર આપણે કહીએ ને કે ફોર એક્ઝામ્પલ આપણે એકવાર કલર કરીએ પછી એની ઉપર બીજો કલર આપીએ તો એનો મતલબ શું આપણે એને પાકો કલર આપીએ છીએ તો મોડર્ન નું પણ કામ એ જ છે એ શું કરશે પાકો કલર આપશે જે ક્રિસ્ટલ વાયોલેટ છે એની ઉપર એ પાકો કલર ચડાવશે એટલે કે ક્રિસ્ટલ વાયોલેટ ત્યાં ને ત્યાં સ્થપાયેલું રહેશે એટલા માટે અને અહીંયા તો કઈ એવું છે જ નહીં કે ભાઈ ક્રિસ્ટલ વાયોલેટ એટલું બધું એબ્સોર્બ જ નથી થયું પાસ આઉટ થઈ ગયું છે તો અહીંયા મોડર્ન છે એટલું બધું વર્ક આપશે નહીં ત્યારબાદ હાલકો આલ્કોહોલ શેના માટે હોય છે તો આલ્કોહોલને હું જો સ્લાઇડ ઉપર આવી રીતે વોશ કરીશ ટેપથી જો એ સ્લાઇડ ઉપર બેક્ટેરિયાને જો પર્પલ કલર આવી ગયો હશે તો એ પર્પલ કલરને જ પકડીને રાખશે અને બાકીનો જે એક્સ્ટ્રા કલર છે એને બધાને વોશ કરી રાખશે એટલા માટે આપણે આલ્કોહોલ કહીએ છીએ અને સેકન્ડ કહી શકો તમે ડી કલરાઇઝ એજન્ટ ઓકે
શું કહેવાય એને ડી કલરાઇઝ એજન્ટ. આલ્કોહોલ બાદ હું એડ કરીશ સેફ્રિન. જેનો કલર કેવો છે? પિંક. અહીંયાથી બધું ડી કલરાઇઝ થઈ ગયું, તો અહીંયા અહીંયા ઓલરેડી કલર છે વાયો, તો આને કઈ લેવાની જરૂર જ નથી. કલર ક્યાં નથી? તો નેગેટિવમાં. તો એ શું કરશે? જે આ સેફ્રેનિન છે એને એબ્સોર્બ કરશે, એટલે જે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે એ આપણને કેવા દેખાશે? પિંક કલરના દેખાશે. અને જે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા છે એ આપણને કેવા દેખાશે? વાયોલેટ કલરના. ઓકે, ક્યાં દેખાશે? તો માઇક્રોસ્કોપની અંદર, કેમ કે આપણે એને નરી આંખે જોઈ શકતા નથી. તો સેફ્રેનિન છે પિંક કલર આપશે, કોને? તો ગ્રામ નેગેટિવને. જ્યારે ગ્રામ પોઝિટિવ છે કોને કલર આપશે? કોણ કલર આપશે ગ્રામ પોઝિટિવ માટે? ક્રિસ્ટલ વાયોલેટ છે એ કલર આપશે. અહીંયા સુધી તમને સમજાઈ ગયું હશે. ત્યારબાદ આપણે વાત કરીએ સાયનોબેક્ટેરિયા. આપણે જાણીએ છીએ કે પૃથ્વી ઉપર 3000 કરોડ વર્ષ ગણી લો, તો એની પહેલા જે પહેલા બેક્ટેરિયા હતા, કયા બેક્ટેરિયા હતા? સાયનોબેક્ટેરિયા. અને આ બેક્ટેરિયા છે એ ક્લોરોફિલ ધરાવે છે. ખાસ યાદ રાખજો, આ બેક્ટેરિયા ક્લોરોફિલ છે એ ધરાવે છે. ત્યારબાદ જો હું આની વાત કરું તો આ કેવા છે? પ્રકાશ સંશ્લેષી છે. કેમ કે શું ધરાવે છે? ક્લોરોફિલ. તો હું લખી શકું કેવા છે? પ્રકાશ સંશ્લેષી છે. 3000 વર્ષ પહેલા આ બેક્ટેરિયા જોવા મળ્યા હતા. અહીંયા ખોરાકનો સંગ્રહ થાય છે, પ્રોટીન, લિપિડ, સ્ટાર્ચ, પણ ક્યાં? ગ્રેન્યુલમાં. ખોરાકનો સંગ્રહ કઈ રીતે થાય છે? પ્રોટીન, લિપિડ, સ્ટાર્ચ તમે વગેરે લઈ શકો. અને પ્રોટીનની કણિકા સ્વરૂપે અહીંયા સંગ્રહ થાય છે. ખાસ યાદ રાખજો, આ પ્રોટીન છે એ કણિકા રૂપે સંગ્રહ થશે. ત્યારબાદ જો હું વાત કરું તો આ કેવા છે? એક કોષી અને તંતુમય વસાહત ધરાવે છે. ખાસિયત કેવા છે? એક કોષી અને તંતુમય વસાહત ધરાવે છે. ત્યારબાદ જો હું એની વાત કરું રહેઠાણની, તો રહેઠાણની અંદર આ ક્યાં રહે છે? મીઠા પાણીમાં અને ખારા પાણીમાં. ઓકે, આટલી વસ્તુ તમારી યાદ રાખવાની છે, આ એ કોમન છે. ત્યારબાદ ઓક્સિજેનિક છે. ઓક્સિજેનિક પ્રકાશ સંશ્લેષણ કરશે. ઓક્સિજેનિકનો મતલબ શું થાય? ઓક્સિજન મુક્ત કરે છે. ખાસ યાદ રાખજો, ઓક્સિજેનિકનો મતલબ શું થાય? ઓક્સિજન છે એ મુક્ત કરે છે. એન ઓક્સિજેનિક કે તો ઓક્સિજન મુક્ત નથી કરતો. તો તમારે અમુક આવી ટર્મિનોલોજી છે યાદ રાખવાની. આગળ આપણે જારક અને અજારકની વાત કરી હતી, અને અહીંયા આપણે શું વાત કરીએ છીએ? ઓક્સિજેનિક અને એનઓક્સિજેનિક. ઓક્સિજેનિકનો મતલબ થશે કે ઓક્સિજન છે મુક્ત કરે છે. પ્રકાશ સંશ્લેષણ થાય તો આપણે જાણીએ છીએ શું લેશે? કાર્બન ડાયોક્સાઇડ લેશે અને ઓક્સિજન છે એને મુક્ત કરશે. જો શ્વસન ત્યાં થતું હોય તો એ એનઓક્સિજેનિક છે. કેમ કે શું કરે છે? ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે.
આપણી જ વાત કરીએ તો આપણે શ્વસન કરીએ છીએ તો આપણે શું કરીએ છીએ, આપણે એનઓક્સિજનિક છે. કેમ? આપણે કેમ કે ઓક્સિજન આપણે લઈએ છીએ, આપણે મુક્ત કરતા નથી. ત્યારબાદ આના એક્ઝામ્પલ જોઈએ. નોસ્ટો એના બીજા ઓસી લેટોરિયા નોસ્ટોક એનાબિના અને ઓસિલેટરી એમ બધું હું એનાબિનાનું સ્ટ્રક્ચર છે તમને બતાવું છું. આવી એક આખી શૃંખલા તમને જોવા મળશે. આ શૃંખલાનો આકાર અલગ અલગ હોઈ શકે, અમુક સ્પાઇરલ શેપમાં એટલે આમ હોઈ શકે, અમુક આવી રીતે હોઈ શકે, એનો એવી રીતે આકાર અલગ અલગ હોઈ શકે, પણ હશે તો કેવી એક શૃંખલા. હવે આ શૃંખલાની અંદર બધા કોષો છે અવિભેદિત છે, અને જેમાંથી અમુક કોષો છે કેવા છે, વિભેદિત એટલે કે અભિકોષો. શું કહેવાય એને? અભિકોષો. તો હું આ જે યલો વાળું કરું છું આ કોષોનું શું કહી શકીએ આપણે? અભિકોષો, જેને ઇંગ્લિશમાં કહેવાય હિટ્રો. હવે જે આ કોષ, હજી એક વસ્તુ કે અહીંયા એક આવરણ આવેલું, એ આવરણને આપણે કહીએ છીએ મ્યુસિલેસ. શું કહીએ છીએ? મ્યુસિલેસ. આ જે મ્યુસિલેસનું જે આવરણ છે, એ મ્યુસિલેસના આવરણનું જે સપાટી કહીએ, એટલે કે આની જે સપાટી હું કહું તો ગમી છે. ઓકે, ગમી છે એના લીધે એની જે મૂવમેન્ટ છે ઇઝીલી થઈ શકશે, એટલે કે સરળતાથી લપસી શકે. જે અભિકોષો છે હિટ્રોસિસ, એની એક ખાસિયત છે કે એ નાઇટ્રોજનનું ફિક્સેશન કરશે, ફિક્સ કરશે નાઇટ્રોજન. પણ ઓક્સિજન માટે, યાદ રાખજો, ઓક્સિજન માટે અપ્રવેશશીલ છે. એટલે આ ઓક્સિજનને અંદર આવવા દેશે નહીં પોતાના કોષની અંદર, આની અંદર. અને જે શું કરશે એનું બીજું કામ શું છે? નાઇટ્રોજનને ફિક્સ કરવાનું. આ ખાસ યાદ રાખજો, અભિકોષો નીટ માટે બહુ આયોગિક છે. હિટ્રોસિસ કહેવાય છે, શું કરે છે? એનું મેઇન ફંક્શન શું છે? નાઇટ્રોજનનું ફિક્સેશન કરવાનું. અને ઓટુ માટે અપ્રવેશશીલ છે. તો તમને ક્વેશ્ચન પૂછાઈ શકે કે ઓટુ માટે અપ્રવેશશીલ ખાલી જગ્યાનું એક્ઝામ્પલ છે, તો તમારે શું લખવાનું છે? એનાબિના. એનાબિના શેની અંદર આવશે? સાઇનો બેક્ટેરિયાની અંદર. એટલે એનાબિના હોય અથવા સાયનોબેક્ટેરિયા હોય તો તમે જે ઓપ્શન આપ્યો છે એમાં તમે ટિક કરી શકો. પછી ઓક્સિજનિક પ્રકાશ સંશ્લેષણ એટલે શું? ઓટુ મુક્ત કરે છે, ઓટુ ગ્રહણ કરે છે, એ એવી રીતના અલગ અલગ આપણને એમસીક્યુ આપે અને કન્ફ્યુઝ કરે. પણ આપણે ખાસ યાદ રાખવાનું છે ઓક્સિજનિક એટલે ઓટુ મુક્ત કરે છે તેને કહેવાય. હવે જે એઝોલા છે, એઝોલા ત્રિઅંગી છે, જાણીએ છીએ આપણે એઝોલા ત્રિઅંગીને, પણ આપણે આની અંદર એક્ઝામ્પલની અંદર લઈ શકીએ. તો હું અહીંયા સાઈડમાં લખું છું એઝોલા ત્રિઅંગી. ક્યાં જોવા મળે છે આપણને? મોસ્ટ રાઈસ ફિલ્ડ, જ્યાં ચોખાની ખેતી થતી હોય ત્યાં આપણને એઝોલા જોવા મળે છે. હવે એઝોલા એની અંદર અભિકોષો પણ જોવા મળશે. ખાસ યાદ રાખજો, એઝોલા આપણને જે જોવા મળશે એટલે એની મૂળ ગંડિકા જે છે એની અંદર આપણને અભિકોષો પણ જોવા મળશે. અભિકોષોનું કામ શું છે? એન્ટુ ફિક્સેશન કરવાનું. એટલે આપણે એઝોલાને એઝ અ બાયો ફર્ટિલાઇઝર પણ આપણે યુઝ કરી શકીએ છીએ. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું સલ્ફર રિડ્યુસિંગ બેક્ટેરિયા એટલે કે રસાયણ સંશ્લેષિત બેક્ટેરિયાનો વિસ્તૃત આપણે અભ્યાસ કરશું. થેન્ક યુ.